વિકસી રહી છે દુનિયા, વિકાસ પામી રહ્યો છે દેશ. અને ક્યારેય ન રોકાનારા આ સમયની સાથે આપણે પણ એ જ ગતિથી આગળ વધવું પડશે. સમયની સાથે વિકાસ પણ થતો રહે છે અને સમય કોઈના માટે રોકાતો નથી. આ વિકાસ સાથે કદમ તાલ કરવા માટે, કદમથી કદમ મિલાવવા માટે જરૂરી છે હાઈ ક્વોલિટી ટેકનોલોજીકલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ. આજની ટેકનિકલ એજ્યુકેશન સંસ્થાઓ સમયની જરૂરિયાતને પારખીને પોતાની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડને વધુ સારા કરવાના પ્રયાસમાં લાગેલી છે. ત્યાં જ પ્લેટિનમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્થાપિત ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 2006 થી દેશભરમાં કાબિલ એન્જિનિયર્સ આપતી રહી છે. I am GITN. મારે 25 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ સાથે જોડાયેલા છીએ, એટલે અમે, હું અને અમારા GITના 4 ટ્રસ્ટીઓ, જે હાલમાં અમે 4 મિત્રો છીએ, અમે, અમારું એક ડ્રીમ હતું, સપનું હતું કે અમે આ અમારી કન્ટ્રીને, અમારા સ્ટેટને સારા એન્જિનિયર પૂરા પાડીએ. એટલે અમે 9 વર્ષ પહેલાં જ્યારે GITની શરૂઆત કરી ત્યારે ફક્ત 4 બ્રાન્ચીસ હતી, અને આજની તારીખ અમારી પાસે 9 BTECની બ્રાન્ચ છે, MTECH છે, MBA છે. અને અમારું ડ્રીમ છે, અમારું સપનું છે કે અમે અમારા સ્ટેટને સારા એન્જિનિયર પૂરા પાડીએ, એ અમારું ડ્રીમ રહેશે ને એ અમારી અગ્રતા રહેશે. ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આપણું GIT, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU અને AICTE નવી દિલ્હી સાથે એફિલિયેટેડ છે. સંસ્થાના સંચાલકોનું લક્ષ્ય માત્ર દેશ જ નહીં, દુનિયાભરમાં એવી સંસ્થાના રૂપે ઓળખ બનાવવાનું છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પ્રેક્ટિકલ નોલેજ મેળવીને સક્ષમ પ્રોફેશનલ્સ બને, જે પોતાના આજની સાથે દેશવાસીઓના ભવિષ્યને પણ સોનેરી બનાવી શકે. GITના અત્યાર સુધીના સફરમાં આ લક્ષ્ય પ્રાપ્ત થતું દેખાઈ રહ્યું છે. GIT has a lustrous campus of 11 acres which resides the GIT family of about 200 staff members and 2,800 students. For best of the best teaching learning process, we have dedicated sufficient number of faculty members. For overall development of the students, we organize national and international level of Tech Fest and Cul Fest. Since humble beginning in 2006, today we have a mark in a technical education in the state of Gujarat. We believe in molding our students as a competent engineers for competitive world. Platinum Foundation Trust dwara sthapit GIT Gandhinagar na Modi Bhoyan gam ni najik kudrat na sanidhya ma avelu che. College ma pravesh karta ni sathe j kudrat sathe jodavana ek adbhut anubhav ni prapti thai che. હાઈ એજ્યુકેશન, મોડર્ન ટેકનોલોજી અને ઉત્કૃષ્ટ પ્રકારનું વાતાવરણ અહીંના મુખ્ય જમાપાસા છે, જે અહીંયા સફળ એન્જિનિયરનું ઘડતર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. મિકેનિકલ એન્જિનિયરિંગ એ GITની શરૂઆતથી એક સફળ અને સૌથી મહત્વપૂર્ણ શાખા છે. કોમ્પ્રિહેન્સિવ કોર્સ હોવાની સાથે જ મિકેનિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધુ ધ્યાન પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર દેવામાં આવે છે, જેનાથી અહીં અભ્યાસ કરવાવાળા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતે જ આગળ વધતા પોતાને એક સફળ કારગત એન્જિનિયર સાબિત કરી શકે છે. IDPs અર્થાત ઇન્ડસ્ટ્રિયલ ડિફાઇન્ડ પ્રોબ્લેમ્સ જેવા કે પ્રોજેક્ટ, ફિલ્ડ વર્ક અને રિસર્ચ અસાઇનમેન્ટ્સમાં વિદ્યાર્થીઓને પોતાની વિચાર શક્તિ અને ક્ષમતાને આગળ વધારવા માટે પણ સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. બી મિકેનિકલ એન્જિનિયરિંગની આટલી શાલીન સફળતાને જોઈને અહીંના સંચાલકોને પોસ્ટ ગ્રેજ્યુએશનના 2 પ્રોગ્રામ, એમી ઇન થર્મલ એન્જિનિયરિંગ અને એમી ઇન કેટકેમનું સંચાલન કર્યું છે.
મિકેનિકલ એન્જિનિયરિંગમાં જીઆઈટી સૌથી સફળ અને મહત્વની હોવાનું મુખ્ય કારણ અહીંના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થતી લેબોરેટરીઝની સગવડ છે. મિકેનિકલના વિભિન્ન વિષયો માટે અહીં ઇન્ડિવિડ્યુઅલ વિષયોની લેબોરેટરીઝ પણ ઉપલબ્ધ છે. જેમાં એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસિંગ, કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ ઓફ મશીનરી, ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ફ્લુઇડ મિકેનિક્સ અને ફ્લુઇડ પાવર એન્જિનિયરિંગ, ઓલ્ટરનેટ એનર્જી સોર્સિસ, હીટ એન્ડ માસ ટ્રાન્સફર, કેટ કેમ સેન્ટર, રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ, કોમ્પિટિશન લેબ તથા ટીન સ્મિથી શોપ, ફિટિંગ શોપ, કાર્પેન્ટરી શોપ, વેલ્ડિંગ શોપ માટે સેન્ટ્રલ વર્કશોપ બનાવવામાં આવ્યો છે. જીઆઈટીમાં ભણી રહેલા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી દર્શન ગાંધીએ બનાવેલા રોબો રોલર કોસ્ટર અને રોબોને સ્ટેટ લેવલ કોમ્પિટિશન ટેકએક્સ થીમ કે જેમાં 1600 વિવિધ કોલેજોએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો. સિવિલ એન્જિનિયરિંગમાં અમે જીઆઈટીને એક મહત્વપૂર્ણ સ્તંભ માની શકીએ. સામાન્ય લોકોને પોતાની જિંદગી જીવવા માટે સિવિક એમિનિટીઝ સક્ષમ હોવાની જરૂરિયાત વધુ પ્રમાણમાં હોય છે. આવી સોસાયટીને વિકસાવવા માટે સારા સિવિલ એન્જિનિયરની સૌથી વધુ પ્રમાણમાં જરૂરત હોય છે. ત્યાં જ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સિવિલ એન્જિનિયરિંગની માંગ વધી રહી છે. જીઆઈટીએ આ બધી જરૂરિયાતોને ખૂબ સારી રીતે પારખી છે. 2009 થી સિવિલ એન્જિનિયરિંગની શાખાની શરૂઆત કરી ત્યારથી જીઆઈટી પોતાના વિદ્યાર્થીઓને એટલી ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ આપે છે કે જેથી આગળ જતા તેઓ પોતાનું કર્તવ્ય ખૂબ સારી રીતે પૂરું કરી શકે. 4 વર્ષના સિવિલ એન્જિનિયરિંગ કોર્સમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, વોટર રિસોર્સ એન્જિનિયરિંગ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી મૂળ વિષયો છે. સિવિલ એન્જિનિયરિંગમાં આવતા ભિન્ન ભિન્ન પ્રકારના પ્રેક્ટિકલ્સ કરવા માટે શિક્ષકો વિદ્યાર્થીઓને જુદી જુદી જગ્યાઓ પર લઈ જાય છે. ઇન સેકન્ડ યર વી હેવ લર્ન સબ્જેક્ટ સચ એઝ સર્વેઇંગ, એડવાન્સ સર્વેઇંગ. મેઇન ઓબ્જેક્ટ ઓફ સ્ટડિંગ ધીસ સબ્જેક્ટ ઇઝ ટુ ફાઇન્ડ ધ ટોપોગ્રાફી ઓફ સાઇટ. ધીસ સબ્જેક્ટ ઇઝ ગોઈંગ ટુ બી યુઝફુલ મી ઇન ફ્યુચર ઇન પ્રોજેક્ટ સચ એઝ હાઈવે, કેનલ્સ. કોલેજમાં જ ભણતા વિદ્યાર્થીઓ માટે આધુનિક લેબોરેટરીઝ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનામાં એન્જિનિયરિંગ મિકેનિક્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ લેબ, કોન્ક્રીટ ટેકનોલોજી લેબ, જીઓલોજી લેબ, કોમ્પ્યુટર લેબોરેટરી કન્સ્ટ્રક્શન મોડેલ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ લેબ, ફ્લુઇડ મિકેનિક્સ લેબ, સોઇલ મિકેનિક્સ લેબ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ લેબ, વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ લેબ તથા સ્ટ્રક્ચર્સ અને હેવી સ્ટ્રક્ચર્સની લેબનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે આજે એક જરૂરત બની ચૂકી છે, ઘર, સ્કૂલ, ઓફિસ અથવા મોટી ઇન્ડસ્ટ્રી હોય, એવું કોઈ પણ સ્થળ નહીં હોય કે જ્યાં ઇલેક્ટ્રિસિટી અથવા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસની જરૂરત ના હોય. આ બધી માંગોને કેવી રીતે પૂરી કરવામાં આવે, જીઆઈટીમાં આ બાબતો પર પૂરતું ધ્યાન દેવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ ફિઝિક્સ માટે સ્પેશિયલ લેબોરેટરીઝ પૂરી મહેનતથી બનાવવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગની શાખાનું લક્ષ્ય વિદ્યાર્થીઓને મોડર્ન પરિસ્થિતિમાં તેમના ટેકનિકલ કોમ્પિટન્સની જાણકારી મેળવવાનો છે, જેના માટે અહીંના સંચાલકોએ 20 લાખના ખર્ચે આ વિભાગના ક્લાસરૂમ અને લેબોરેટરીઝ બનાવી છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગની આધુનિક લેબોરેટરીઝમાં સમાવેશ થાય છે ડીએસપી લેબ વિથ મેટ લેબ, વીએલએસઆઈ લેબ, એમ્બેડેડ સિસ્ટમ લેબ, માઇક્રોવેવ એન્જિનિયરિંગ લેબ, એન્ટેના એન્ડ રડાર લેબ, કમ્યુનિકેશન લેબ, માઇક્રોપ્રોસેસર એન્ડ માઇક્રોકન્ટ્રોલર લેબ, ઓડિયો વિડીયો લેબ,
Digital Electronics Lab, Basic Electronic and Power Electronics Lab, Network Analysis Lab. 4 વર્ષના કોમ્પ્યુટર એન્જિનિયરિંગના બેચલર ડિગ્રી કોર્સમાં વિદ્યાર્થીઓ માટે 180 સીટો આવેલી છે. આ શાખાની કોમ્પ્યુટર લેબ્સ લેટેસ્ટ સોફ્ટવેર્સ અને લેટેસ્ટ લેન્ડથી કનેક્ટેડ છે. અહીંયા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિવિધ વિષયો શીખવાડાય છે, જેમાં સમાવેશ થાય છે ડિફરન્ટ કોમ્પ્યુટર લેંગ્વેજીસ ઇન્ક્લુડિંગ સી, સી પ્લસ પ્લસ, જાવા, એએસપી ડોટ નેટ, ડેટા એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર્સ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ફંડામેન્ટલ્સ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, ડેટા કમ્યુનિકેશન ટેકનિક્સ, કોમ્પ્યુટર ઓરિએન્ટેડ સ્ટેટિકલ મેથડ્સ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ એન્ડ પ્રોગ્રામિંગ, એડવાન્સ્ડ કોમ્પ્યુટર નેટવર્ક્સ, માઇક્રોપ્રોસેસર આર્કિટેક્ટ એન્ડ પ્રોગ્રામિંગ, ઓપરેટિંગ સિસ્ટમ, કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચર, કોમ્પ્યુટર ગ્રાફિક્સ એન્ડ મલ્ટીમીડિયા, સોફ્ટવેર એન્જિનિયરિંગ, સિસ્ટમ પ્રોગ્રામિંગ, વેબ એપ્લિકેશન એન્ડ ડેવલપમેન્ટ, ઇન્ફોર્મેશન સિક્યોરિટી, થિયરી ઓફ કોમ્પ્યુટેશન, કમ્પાઇલર કન્સ્ટ્રક્શન, ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ અને પેરેલલ પ્રોસેસિંગ. I had come all the way from Mumbai to take admission into GID. Today, GID provides all the facilities like high-tech computer laboratories and professional teaching staff. Along with all these facilities, it also provides the cultural and personality development. And because of this, today I am able to get placed with Infosys. Computer engineering માટે અહીંયા C, C++ અને Java language laboratory, computer graphics and multimedia laboratory, database management, Advanced Java Technology Laboratory, Advanced Computer Network Laboratory, Advanced Computer Architecture Laboratory, Operating System Laboratory, Web Technology Laboratory, Software Engineering Laboratory, Distributed Computing Laboratory, .NET Laboratory, તથા Internet Laboratory ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. IT એટલે કે Information Technology. આજે દરેક ક્ષેત્રમાં આઈટી ભણતરની ખૂબ જ માંગ છે, જેને પૂરી કરવા માટે જીઆઈટીના શિક્ષકો હરહંમેશ પોતાની ક્ષમતા પુરવાર કરે છે. આ વિદ્યાર્થીઓને ઇન્ટરનેટની લેટેસ્ટ અપડેટ્સ તથા લેટેસ્ટ લેબથી જાણકાર કરાવાય છે. જીઆઈટીના આઈટી વિભાગના વિદ્યાર્થીઓને જે દરેક વિષયની માહિતી આપવામાં આવે છે, સ્ટુડન્ટ્સ લર્ન ફોલોઇંગ ફંડામેન્ટલ સબ્જેક્ટ્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિફરન્ટ કમ્પ્યુટર લેંગ્વેજીસ ઇન્ક્લુડિંગ સી, સી પ્લસ પ્લસ, જાવા, ડેટા એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર્સ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ડિજિટલ લોજિક એન્ડ ડિઝાઇન, ડેટા કમ્યુનિકેશન એન્ડ નેટવર્કિંગ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર ઓરિએન્ટેડ સ્ટેટિસ્ટિકલ મેથડ્સ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટ્સ એન્ડ પ્રોગ્રામિંગ, કોમ્પ્યુટર નેટવર્ક્સ, Business Information System, Advanced Java Technology, Data Warehousing and Mining, Operating Systems, Enterprise Resource Planning, Mobile Computing, Computer Organization and Architecture, અને કમ્પ્યુટર ગ્રાફિક્સ તથા મલ્ટીમીડિયાનો સમાવેશ થાય છે. I have great experience past years. We have a great creative friends here which are helping each other in each and every field. We participate in all the curricular activities, festivals together in our college. GIT ની શરૂઆત ભલે 2006 માં થઈ હોય, પરંતુ GIT માં ચાલી રહેલા MBA નો કોર્સ જે ભલે 2008 માં શરૂ કરાયો હોય, પરંતુ માત્ર થોડા વર્ષોમાં જ પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યા છે. અહીં MBA in Finance, માર્કેટિંગ અને ઇન્ફોર્મેશન જેવા મુખ્ય વિભાગો અનુભવી પ્રોફેસર દ્વારા ભણાવાય છે. ભણતા વિદ્યાર્થીઓને અહીં ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટ મળે છે, જેના લીધે મોટા ભાગના વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટની સુવિધા મળે છે. ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં જીઆઈટીએ ન માત્ર પોતાનું અનોખું સ્થાન હાંસલ કર્યું છે, પણ અહીં જીઆઈટીએ શિક્ષણને એક ઉચ્ચ દરજ્જા સુધી પહોંચાડ્યો છે. હવે જો તમે વિચારી રહ્યા છો કે તમારા બાળક માટે માત્ર જીઆઈટી જ કેમ, તો જુઓ જીઆઈટીની વિશેષતાઓ કે જે અહીંના વિદ્યાર્થીઓને બીજાના મુકાબલે વધારે પ્રતિભાશાળી સાબિત કરે છે. કેમ્પસ પ્લેસમેન્ટ. અહીં પ્લેસમેન્ટ માટે પ્લેસમેન્ટ સેલ અને ગ્રુપ ડિસ્કશન રૂમ બનાવવામાં આવ્યા છે. જીઆઈટીમાં નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ આવી વિદ્યાર્થીઓને જોબ ઓફર કરે છે. ફેકલ્ટી મેમ્બરશિપ એન્ડ એક્સપર્ટ લેક્ચર,
ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ ટીચિંગ ફેકલ્ટી જીઆઈટીના વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપી રહ્યા છે. આ અનુભવી પ્રોફેસર્સ વિદ્યાર્થીઓ સાથે પોતાના જ્ઞાનનું આદાન પ્રદાન કરી એમના વિચારોને વાચા આપે છે. તો બીજી બાજુ જીઆઈટીમાં વિદ્યાર્થીઓ માટે દરેક વિષયો માટે એક્સપર્ટ લેક્ચરર્સનું પણ આયોજન કરવામાં આવે છે. રિસોર્સ સેન્ટર ફુલ્લી સેન્ટ્રલાઇઝ્ડ એર કન્ડિશનલ હોવાની સાથે જીઆઈટીનું રિસોર્સ સેન્ટર કંઈક એ પ્રકારે બનાવવામાં આવ્યું છે જે અહીં ભણતા વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. જીઆઈટીમાં દરેક શાખાઓની તમામ વિષયોને લગતી પુસ્તકોની ભરમાર છે. કોલેજના આઈડી કાર્ડ ઉપર લાગેલા બારકોડને પંચ કરી વિદ્યાર્થી સિસ્ટમેટિક લાઇબ્રેરીથી અવર જવર કરે છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ, સમર ટ્રેનિંગ એન્ડ ઇન્ટર્નશીપ્સ. જીઆઈટી પોતાના વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી સાથે જોડાવા માટે દર વર્ષે દેશની નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટિકલ અનુભવ માટે સમર ટ્રેનિંગ અને ઇન્ટર્નશીપ પણ દેવામાં આવે છે. ઇવેન્ટ્સ જીઆઈટીની જાન છે. અહીં આયોજિત કરવામાં આવતા અલગ અલગ ફેસ્ટિવલ્સ જેમાં કલ્ચરલ ફેસ્ટિવલ જઝ્બા, ટેક એક્સ્ટ્રીમ, રાત્રિ બિફોર નવરાત્રિ, કાઇટ ફેસ્ટિવલ, બ્લડ ડોનેશન કેમ્પનો સમાવેશ થાય છે. ટેકએક્સ ટીમની જો વાત કરીએ તો આ એન્જિનિયરિંગ ક્ષેત્રે પહેલીવાર આ રીતે મોટા લેવલે આયોજિત કરવામાં આવેલું એકમાત્ર ટેકનિકલ ફેસ્ટિવલ છે. જીઆઈટીમાં મિસ્ટર અને મિસ ગુજરાતનું પણ આયોજન કરવામાં આવે છે. તો નવરાત્રિ અને કાઇટ ફ્લાઇંગ જેવા ગુજરાતના પરંપરાગત તહેવારો પણ મનાવવામાં આવે છે. પોતાની સામાજિક અને નૈતિક જવાબદારીઓને ધ્યાનમાં રાખી જીઆઈટી બ્લડ ડોનેશન કેમ્પ અને સૈનિક વેલફેર ફંડ પણ જમા કરે છે. જીઆઈટી દ્વારા આયોજિત આ ફેસ્ટિવલની ખાસિયત છે વિદ્યાર્થીઓનું સ્વૈચ્છિક યોગદાન. કોલેજ કેમ્પસમાં આ ઉત્સવો માટે ઓપન એર થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. જીઆઈટી વાસ્તવમાં મોડર્ન કોલેજ છે જ્યાં સમગ્ર કોલેજને સીસીટીવીથી સજ્જ કરવામાં આવી છે. તો સાથે સાથે બસ ટ્રેકિંગ માટે ખાસ એપ ટ્રેક પ્રો સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. જીઆઈટીના આખા કેમ્પસમાં મોટોરોલા કંપનીના આધુનિક વાઇફાઈ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે કે જે વાઇફાઈ સિસ્ટમ મુખ્યત્વે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી હોય છે. વિદ્યાર્થીઓ કેમ્પસના કોઈ પણ ખૂણેથી વાઇફાઈનો ઉપયોગ કરી શકે છે. હાઇજેનિક કેન્ટીન અને કેમ્પસ ફૂડ સ્ટોલ પણ વિદ્યાર્થીઓ માટે જીઆઈટી ઉપલબ્ધ કરાવે છે. જો તમને તમારા ભવિષ્યને આગળ વધારવા માટેની દિશા તમને દેખાતી હોય તો ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે જીઆઈટી તમારું સ્વાગત કરે છે. Placements are the best. GIT faculty is the best. GIT has best facilities, AC, library, Wi-Fi campus, etc. GIT is the best. ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખાત્રજ કલોલ રોડ, મોતી ભોયન, તાલુકો કલોલ, ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર, 3827 21. કોન્ટેક્ટ અસ 9904405900. ઇમેલ director@giit.org.in. વિઝિટ અસ www